आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું બિરેન. વાપીના ડુંગરા વિસ્તારમાં પંચકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવ્યું છે અને આ મંદિરમાં ભક્તો 5 શિવલિંગની પૂજા અર્ચના કરે છે. રવિવારે અહીંયાથી શિરડી સાંઈબાબા ધામે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને પ્રસ્થાન કરાવતી વખતે જ ઉપસ્થિત ભાવિક ભક્તોએ ભોળાનાથની સમૂહ આરતી કરી હર હર મહાદેવનો નાદથી જ આ સમગ્ર વાતાવરણ ભક્તિમય કરી દીધું છે. કાર્યક્રમો જેવા કે નવરાત્રિ હોય, ગણેશ ચતુર્થી હોય, એવા દરેક કાર્યક્રમો અહીંયા થતા જ હોય છે. જન્માષ્ટમીનો મહોત્સવ હોય. આ મંદિર એટલું પૌરાણિક છે કે કદાચ ઇતિહાસનો જોવા જાય તો પેશવાઈ કાળમાં આ મંદિરનું નિર્માણ થયેલું લાગે છે. એક એનું આધ્યાત્મિક મહત્વ આપણે જોઈએ તો કહેવાય છે કે આ ડુંગરા ગામ થઈને જ્યારે પાંડવો સ્વર્ગ તરફ ગયા ત્યારે આ ડુંગરા ગામથી અહીંથી નીકળ્યા. એમનો ઇતિહાસ અમારી દમણગંગા નદી ઉપર એક ભીમચાસ કરીને એક ઝરણું છે મોટું, એનું વ્યાસ પણ કદાચ 400-500 મીટર અંદર જમીનમાં હોઈ શકે, કે જ્યારે પસાર થયા ત્યારે માતાજી લાગી ત્યારે ભીમે પોતાની ગદાથી એ ઝરણું ઉત્પન્ન કરેલું. આજે પણ એ ત્યાં દમણગંગા નદી પર પ્રત્યક્ષ હાજરા હજૂર છે. મારા વડીલો પધાર્યા છે ત્યારે એમને પણ હું વળી વિનંતી કરીશ કે આ ડુંગરાનો જે ઇતિહાસ છે, આ મંદિર સાથે એ ઝરણું પણ સંકળાયેલું છે, તો એમના પર પણ થોડો તમે અભ્યાસ કરી અને ભવિષ્યમાં વિકાસ એમનો પણ થઈ શકે. આ મંદિર જોડે ઝરણું જોડાયેલું છે. આજે તો અમને બુલેટ ટ્રેનની સ્વાગત પણ માનનીય પ્રધાનમંત્રી જોડે અમને એમણે આપી છે. ડુંગરામાં સ્ટેશન મળ્યું છે એટલે ડુંગરાનું જે ભવ્યાતિભવ્ય જે છે એ ખરેખર ડુંગરા તો વિશ્વના ફલક ઉપર આગળ જઈ રહ્યું. આપણે જાણીએ છીએ કે પંચકેશ્વર મહાદેવ એ ડુંગરાનું પુરાણું મંદિર અને આસ્થાનું કેન્દ્ર છે. અને પંચકેશ્વર મહાદેવમાં શ્રાવણ મહિનાનો દિવસ છે. શ્રાવણ મહિનાના દિવસે આજે ડુંગરાના બધા યુવકો દર વર્ષની જેમ આ 13મા વર્ષે બી એથી શેરડી ધાર્મિક યાત્રા તરીકે જાય છે. અમારા પંચકેશ્વર મહાદેવ અને સાંઈબાબા બંને અહીંયા સાથે અમારા મંદિરમાં બિરાજમાન છે. એટલે અમારા પંચકેશ્વર મહાદેવનું મંદિર એટલે એ સ્વયંભૂ મંદિર છે. અને એનો આજ સુધીનો ઇતિહાસ તમે જો અહીંયા જે બી આવીને જેણે માથું ટેકાયું છે એમને ખૂબ આશીર્વાદ ભગવાનના મળ્યા છે. આ જ રીતે અમારા ગામ પર હંમેશા આશીર્વાદ બને.